સ્ટાન્ડર્ડ ફોર્થ, જેમાં આપણે દ્વિતીય સત્ર ચાલુ થઈ ગયું છે, સેમેસ્ટર ટુ, એમાં એક્ટિવિટી 15, એમાં તમારે શું કરવાનું છે? તો કે એબીસીડીના અક્ષર ઓળખવાના છે અને તેમાં રંગ પૂરવાના છે. જો તમને અહીંયા આપેલું છે એ બી સી ડી ઈ એફ જી, જી તમારે આખી એબીસીડી છે, એમાં શું કરવાનું છે? તો કે રંગ પૂરવાના છે. એના પછી એક્ટિવિટી 16, એમાં શું કરવાનું છે? તો કે જી છે બીજી એબીસીડી, એના અક્ષર ઓળખવાના છે. એ ફોર એપલ, એવી રીતના ડી ફોર ડોગ, એવી રીતના. જો તમને એલિફન્ટના નામ આપ્યા છે, એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, પછી એલ ફોર લાયન, જી આપ્યા છે પ્રાણીઓના નામ, ઈ ઓળખવાના છે. અને અહીંયા એક્ટિવિટી 17માં તમારે, 17માં આપેલ ખાનામાં મૂળાક્ષરો લખો, એટલે નીચે પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો મૂળાક્ષર આપેલો છે તે તમારે જોઈ જોઈને નીચે લખવાનું છે. અને એક્ટિવિટી 18માં શું કરવાનું છે? તો કે જોડીમાં કામ કરવાનું છે. એ વિભાગમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. અને નીચે આપેલ કાવ્ય સાંભળો, ગાવો અને આપેલ જગ્યા અથવા તો એક અથવા તો બે મૂળાક્ષરોથી લખો. હવે કા પહેલી એબીસીડીમાં અને કા બીજી એબીસીડીમાં તમારે લખવાનું છે. અને હવે આવે છે યુનિટ 4, એટલે બીજા સેમેસ્ટરનું પહેલું ચેપ્ટર, અવર હેલ્પર્સ. પ્રથમ સેમેસ્ટરમાં આપણે 1-3 ચેપ્ટર જોઈ ગયા અને યુનિટ 4 અવર હેલ્પર્સ એટલે શું થાય? તો કે જે આપણા બધા હેલ્પર્સ હોય તે, અવર હેલ્પર્સ એટલે આપણી મદદ કરનાર. હેલ્પ એટલે શું થાય? મદદ. તો જો તમે એક્ટિવિટી, જેમાં એક્ટિવિટી પહેલી છે, શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. તો પહેલાં કોનું ચિત્ર છે? દરજીનું. તો તમને અહીંયા નીચે જે આપ્યું છે પોયમ, તે આપણે ગાય અને સમજવાની છે. તો પહેલાં હું તમને એનું ગુજરાતી સમજાવી દઉં. શું છે પહેલાં? આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથિસ. આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ. આઈ એટલે હું દરજી છું, અને મેકિંગ ક્લોથ્સ એટલે કપડાં બનાવતી. હું કોણ છું? તો કે કપડાં બનાવતી દરજી છું. પછી શું છે? સ્ટીચ 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 એટલે સીવતું સીવતું સીવતું. સ્ટીચ એટલે શું થાય? સીવવું. સ્ટીચ 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 એટલે સીવતું સીવતું સીવતું. માય મશીન ગોસ, મશીન મારું ચાલે. શું કહે છે દરજી? તો કે હું દરજી છું, અને હું કપડાં બનાવતી દરજી છું, અને મારું મશીન સીવતું સીવતું ચાલે છે. હું કપડાં બનાવતી દરજી છું, મને મારું મશીન સીવતું સીવતું ચાલે છે. પછી આઈ એમ અ કોબલર, હું મોચી છું. કોબલર એટલે શું થાય? મોચી. હું મોચી છું. મેન્ડિંગ શૂઝ, શૂઝ એટલે શું થાય? પગરખા. અને મેન્ડિંગ એટલે સમા કરવા. હું પગરખા સમા કરું છું. પગરખા સમા કરતો મોચી. રેટ 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 એટલે શું થાય? તો કે રેટ રેટ રેટ. ઇટ્સ જસ્ટ લાઇક ન્યૂ, સાવ નવા જેવા. ઇટ્સ જસ્ટ લાઇક ન્યૂ. લાઇક એટલે જેવા, અને ન્યૂ એટલે નવું. સાવ નવા જેવા કરી દઉં છું. ટૂંકમાં એમ કે હું મોચી છું, અને હું પગરખા સાવ નવા જેવા કરી દઉં છું. પછી શું છે નીચે? આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. જો તમને ચિત્રમાં આપેલું છે શિક્ષક, આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. ટીચિંગ માય ક્લાસ, મારા વર્ગને ભણાવતી એટલે મારા વર્ગને ભણાવતી શિક્ષક છું. લિસન, સિંગ એન્ડ ડૂ. લિસન એટલે સાંભળવું, સિંગ એટલે ગાવ, એન્ડ ડૂ એટલે અને કરો. સાંભળો ગાવો અને કરો.
લેટ અસ લર્ન, ચાલો આપણે શીખીએ. શું કહે છે? તો કે હું છું શિક્ષિકા, મારા વર્ગને ભણાવતી, એટલે હું મારા વર્ગને ભણાવતી શિક્ષિકા છું. સાંભળો, ગાવો અને કરો, ચાલો આપણે શીખીએ. પછી શું છે? આઈ એમ અ પોર્ટર, હું છું કુંભાર. કોણ છે? જો ચિત્રમાં કુંભારનું ચિત્ર તમને અહીં આપેલું નથી. આઈ એમ અ પોર્ટર, હું કુંભાર છું. બેકિંગ પોટ્સ, માટલા શેકતો કુંભાર છું. કુંભાર હોય તે માટલા બનાવે અને પછી માટીને શું કરે? એ માટલાને પકાવે. મોલ્ડ બેક કલર, મોલ્ડ એટલે આકાર આપી, બેક એટલે શેકીને અને કલર એટલે રંગ કરીને. આકાર આપી, શેકીને એમાં શું કરું છું? રંગ કરું છું. રેડી ફોર યુઅર યુઝ, તૈયાર છે તમારા ઉપયોગ માટે. હું કુંભાર છું, એને આકાર આપીને માટલા બનાવું છું અને પછી તે તેના તમારા ઉપયોગ માટે તૈયાર છે. તો આ હતી તમને નાની એવી પોયમ આપેલી છે. હજી એક બાકી છે. આઈ એમ અ ટ્રાફિક પોલીસ, હું છું ટ્રાફિક પોલીસ. તમે રસ્તામાં જાઓ ત્યારે હોય છે ને ટ્રાફિક પોલીસ. આઈ સ્ટેન્ડ જસ્ટ સો, ઊભો હું રહું છું. હું ટ્રાફિક પોલીસ છું અને હું ઊભો રહું છું. લેટિંગ ટ્રાફિકનું, વાહન વ્યવહારને શું કરું છું? તો કે હલાવતો. હેલ્પિંગ પીપલ ટુ ગો, લોકોને જવામાં મદદ કરું છું. હું ટ્રાફિક પોલીસ છું, હું એક જગ્યાએ ઊભો રહું છું અને લોકોને વાહન વ્યવહાર હલાવતો રહું અને લોકોને જવામાં મદદ કરું છું. હવે તો આ હતી એક્ટિવિટી 1 અને હવે એક્ટિવિટી 2 છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.